અબડાસા તાલુકાના નલિયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જામ અબડા શાળા વિકાસ સંકુલ નલિયા દ્વારા આયોજિત SVS કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને અભિનય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ NA મંસૂરી દ્વારા અતિથિઓનું પુસ્તક તેમજ મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 53 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયકો, સામાજિક આગેવાનો, પ્રિન્સિપાલ, કોલેજના પ્રોફેસરો, SVS કન્વીનર, મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જામ અબડા SVS સંકુલનું બાળ વિજ્ઞાન પ્રદર્શન સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નલિયા ખાતે યોજાયું. અબડાસા તાલુકાની 29 માધ્યમિક શાળાઓમાંથી લગભગ 53 જેવી કૃતિઓએ આજે બાળકો સાથે ભાગ લીધો, તો બદલ હું બધાને ધન્યવાદ પાઠવું છું. આવા અંતરિયાળ વિસ્તારના બાળકો પણ સરસ મજાની કૃતિ 5-5 વિભાગમાં રજૂ કરી, સાથે સાથે અમારા SVS કન્વીનર વાસ્તવજી, એમની ટીમ, PVC કન્વીનર મિત્રો, અમારા ADI અને આ શાળાના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ફાધર પ્રિન્સિપાલ, એમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. આવા સરસ મજાના સંકુલમાં આવી બધી કૃતિઓ યોજાય એના અનુસંધાને આ બાળ વૈજ્ઞાનિકો આગળ જઈ ભવિષ્યમાં દેશનું નામ રોશન કરે એવી હું એમને શુભકામનાઓ. NCERT અને GCERT ગાંધીનગર તેમજ તાલીમ ભવન ભુજ તરફથી આયોજિત અબડાસા તાલુકાનો વિજ્ઞાન પ્રદર્શન 2024-25 નો આગાજ આપણે અબડાસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી કરેલ છે. અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનો જે આયોજન છે એ ધ બેસ્ટ રહ્યું છે. અહીંના આયોજક શ્રી ફાધર જયશંકર જોસેફ દ્વારા અમને પૂરેપૂરી સહકાર અને સહાયતા પ્રાપ્ત થયેલ છે. આ અબડાસા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે. આપણે ઘણી બધી શાળાઓ આમાં ભાગ લીધી છે. એમાં અમે દરેક શાળાને એક અહેવાલ આપ્યો હતો કે તમે બધા આ શાળામાં વિજ્ઞાન મેળામાં ભાગ લો, તો દરેક શાળાએ હોંશે હોંશ ભેર ભાગ લઈને અને કુલ 55 કૃતિઓ અહીં રજૂ કરેલ છે. અને દરેક 5 વિભાગમાં ડિવાઇડેડ છે અને 5 વિભાગમાંથી 55 કૃતિ આપણી પાસે આવેલ છે. તો આપ સર્વે વિજ્ઞાન વિદ્યાર્થીઓને, અમારા બાળ વૈજ્ઞાનિકોને, અમારા આયોજકોને તેમજ મીડિયાને હું SVS કન્વીનર સંજય આર શ્રીવાસ્તવ આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આભાર.